આજે આપણે આ વિડીયોની અંદર બ્રાહ્મણ ગ્રંથોની અંદર અગાઉ આપણે જોઈ ગયા છીએ કે જે મહાકાવ્યો છે મહાન ગ્રંથો છે રામાયણ અને મહાભારત એના વિશે માહિતી મેળવી ગયા હતા ત્યાર પછી જે સંસ્કૃત ભાષાની અંદર પુષ્કર સાહિત્ય છે એના પણ માહિતી આપણે મેળવી ગયા હતા હવે આજે આ વિડીયોની અંદર જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે આ ખાસ વીએસક્યુ વિદ્યાર્થી મિત્રો અને તમે યાદ રાખજો કે જે બૌદ્ધ સાહિત્ય છે કઈ ભાષાની અંદર લેખનકારી થયેલું છે પાલી ભાષામાં એનું લખાયેલું જોવા મળે છે અને આ સાહિત્ય ત્રણ ભાગોમાં હોય છે જે સાહિત્ય છે એ સાહિત્યને ત્રણ વિભાગમાં વેચવામાં આવે છે તેને ત્રિપિટક તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ વીએસકીની અંદર આવી શકે અને જેની ત્રિપ ત્રિપીઠકની અંદર કોનો કોણો સમાવેશ થાય છે કે જેમાં પીટક એટલે પીટક વિનિમય પીટક અને અભિધમ્ય ધમ પીટકનો સમાવેશ થતો જોવા મળે છે હવે જોઈએ કે પીટક કે જેની અંદર બૌદ્ધ અને જે શિષ્યો છે એમના વિશેની જે વાર્તાલાપ થાય છે તેને આપણે એની સાહિત્યની અંદર ચર્ચા કરવામાં આવી છે વિનય પીઠકની અંદર જેના બૌદ્ધ ધર્મના લગતા જે નિયમો બનાવે છે એની અંદર સમાવેશ કરવાનો છે અને બીજું અભિધમ એ પીઠકનો અંદર સમાવેશ થતો જોવા મળે છે આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયેલા કહેવાય છે કે એ સિવાય જે બૌદ્ધ સાહિત્યને અંદર બીજા પણ જે આ ત્રણ જે સમાવેશ થાય છે એ સિવાય બીજા સાહિત્યનો પણ અંદર લેખન કાર્ય થતું જોવા મળે છે બીજા ગ્રંથોની પણ રચના થયેલી છે જેમાં ગુપ્ત યુગ સંસ્કૃતને કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહે છે જે આ સમય દરમિયાન જે ગુપ્ત યુગ છે એ સમયની અંદર સંસ્કૃતને કાવ્ય અને નાટક એનો પણ વિકાસ આ યુગની અંદર ગુપ્ત યુગની અંદર થયો છે જેના માટે તેને સુવર્ણ યુગ કહે છે એટલે સોના જેવ કારણ કે એ સમયની અંદર જે કાવ્ય અને નાટકોની રચના થયેલી જોવા મળે છે અને આ સમયમાં મહાન લેખકમાં કાલિદાસ ભૌભૂતિ ભારવી ભ્રતોહરી બાણભટ્ટ માદ અને ઇત્યાદિ જેનો સમાવેશ થાય છે હવે જ્યારે આપણે જોઈએ કે જ્યારે એ ગુપ્ત યુગ દરમિયાન જે નાટકોનો અને કાવ્યનો રચના થયેલી છે ગ્રંથોની રચના થઈ તો કોણે કરેલી છે તો આપણે જોઈએ કે જે લેખકો છે કાલિદાસ ભવભૂતિ બારવી ભ્રતુહરી બાણભટ્ટ અને કોણ છે માદ અને ઇત્યાદિ જેનો સમાવેશ આ જે લેખક ગ્રંથો લખાયેલા છે સાહિત્ય એ આ લેખકોએ લખેલા મળે છે એમાં આપણે જોઈએ કે કાલિદાસની તો ઘણી બધી આપણે એના ગ્રંથો વિશે અથવા તેમની સ્ટોરી પણ કે જે પોતે જે ડારી પર બેસતા એ ડારી પોતે શું કરતા હતા ભાઈ કાપતા જોવા મળતા કે જેના ત્યાંથી જે ડાળી ઉપર બેસે એ જ ડાળી પોતે કાપતા હતા તો આ પ્રકારની એમનામાં બુદ્ધિ હતી ત્યાંથી એક સ્ત્રી પસાર થતી તો તેને પણ હસી તો એના દ્વારા કવિ કાલિદાસને કેવું લાગ્યું ખોટું તો તેના દ્વારા એમને આ પ્રકારના એક વિજ્ઞાન બની અને એમને શું કર્યું કાવ્યોની અને નાટકોની રચના કરી છે તો આ પ્રકારની આપણે ત્યાં કાલિદાસને સૌથી મહાન જે ગ્રંથો લેખક તરીકે છે એના વિશે આપણે જાણીએ અને આ તમામ ભારતભરમાં પણ વિખ્યાત છે જે આ જે લેખકો છે એમના પુસ્તકો સાહિત્ય આખા ભારતભરની અંદર વિખ્યાત થતાં જોવા મળે છે અને જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રખ્યાત કવિ પણ છે જેની કાલિદાસની વાત કરી તો એના દ્વારા પણ કાલિદાસે નવા નવા કા કાવ્યો લેખકોની રચના કરી જોવા છે સાહિત્યની રચના કરેલી જોવા મળે છે અને પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટક શૈલી જેમને કલા જે કાવ્ય કલા છે કાવ્ય બનાવવાની જેમના કલા છે અને નાટક શૈલી છે એ શૈલીની અંદર એમને કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત અને ઋતુસાહ ખાસ તમારે વીએસકીની અંદર વિદ્યાર્થી મિત્રો આવી શકે અને અભિજ્ઞાન શાકુતલમ વગેરેની કાલિદાસના ગ્રંથો છે આ પણ ને કાલિદાસના ગ્રંથો સામે તમારે એની અંદર બીજા પણ જોવા મળશે જોટકાની અંદર પણ આવી શકે તો જે કાલિદાસના ગ્રંથો છે એ ગ્રંથો કયા કયા છે કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત ઋતુસાહાર અને અભિજ્ઞાન શાકુતર આ કાલિદાસના મુખ્ય ગ્રંથો ગણવામાં આવે છે હવે બાણભટ્ટ બીજા લેખક કોણ છે બાણભટ્ટ લિખિત કે એમને હર્ષચરિત સમ્રાટ અશોક જે સમ્રાટ હર્ષવર્ધન છે એનું જીવન ચરિત્ર છે જે બાણભટ્ટે જે લખેલું સાહિત્ય છે એ સાહિત્યની અંદર કયું છે હર્ષચરિત અને એ હર્ષ ચરિત્રની અંદર શું લખાણ કાર્ય કર્યું છે તો સમ્રાટ હર્ષવર્ધન છે એનું ચરિત્ર એટલે જન્મથી મૃત્યુ સુધીને એની આ જીવનની જે ઘટનાઓ બનેલી હોય એ ઘટનાની આ જે કાવ્યને ગ્રંથની અંદર એમને લેખન કાર્ય કરેલું છે કોણે કર્યું છે તો બાણ ભટ્ટે આ દરેકની વીએસ ખાસ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો અને જેને બાણે એટલે જે એનું ટૂંકું નામ છે બાણ બાણ ભટ્ટ કે જેને કાદંબરીની પણ રચના કરેલી છે અને આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથો પણ છે એ સિવાય બીજા પ્રસિદ્ધ ગ્રંથો છે એ છે ભૌભૂતિનું છે જે લેખન લેખક છે ભૌભૂતિ એનો ઉત્તમ રામચરિત્ર છે જે ભારવી છે એનો જુનિયમ વિશાખા દત્તનું છે મુદ્રા રાક્ષસ અને શુદ્રકનું છે મુચ્છકટિકમ અને દંડા દંડીનું છે દસ કુમાર ચરિત્ર જેનો સમાવેશ થતો જ છે આ બધા લેખકો છે ને એમના દ્વારા જે લખાયેલા સાહિત્ય છે એની માહિતી આપવામાં આવેલી છે એટલે જે ભૌભૂતિ છે એને ઉત્ ઉત્તર રામચરિત્ર બારવીનું કિરાતા જુનિયમ વિશાખા દત્તનો મુદ્રા રાક્ષસ શુદ્રકનો છે મુચ્છકટિકમ અને દંડીનો દસ કુમાર ચરિત્ર જેનો સમાવેશ પ્રારંભિક યુગ સમય ગુપ્ત યુગ સમયની અંદર થયેલો જોવા મળે છે અને આ ગ્રંથના મુખ્ય વિષય છે કે જેની અંદર ગ્રંથો લખ્યા છે તો કોણા વિશે લખવામાં આવે છે તો જેની અંદર રાજકીય ઘટનાઓ છે પ્રણય પ્રસંગો છે રૂપકો છે અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન જે તત્વનો તત્વજ્ઞાન પણ એની અંદર સમાવેશ થતો આપણને જોવા મળે છે તો આ ગ્રંથોની અંદર એની રચના કરવામાં આવેલી છે હવે જોઈએ કે પ્રાચીન યુગની યુગથી જે જૂની ગુજરાતી આપણી ભાષા છે એ ગુજરાતી પદ સાહિત્ય રચાય છે કયું સાહિત્ય પદ સાહિત્ય રચાયેલું છે જે ગુજરાતની અંદર આપણે ગદ્ય અને પદ બે સ્વરૂપ જોવા મળે છે તો એની અંદર જે પદ સાહિત્ય છે એ આપણા પ્રાચીન સમયની જૂની ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય રચાયેલું જોવા મળે છે અને સમય જતાં ગુજરાતી ભાષામાં પણ ખેડાણ થયા છે એની ગુજરાતી ભાષાની અંદર ખેડાણ થઈ છે અને એની અંદર અનેક કૃતિઓ પણ રચાયેલી છે જેમાં નરસિંહ મહેતા મીરાબાઈ દયારામ અખો પ્રેમાનંદ પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારોએ પણ પદો અને ગીતો ગરબી છપ્પા આખ્યાન કાવ્યો વગેરેની રચને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવે છે આપણે ગુજરાતીની અંદર તમે જોયું હશે કે જે લેખક તરીકે એમના નામ આપેલા હશે જેમને કદાચ પદ લખ્યું હોય ગીતો લખ્યા હોય ગરબી લખ્યા આખ્યાનો છપ્પા આ બધાની એમને માહિતી આપેલી જોવા એટલે સાહિત્યની અંદર પણ ગુજરાતી ભાષાની અંદર લેખન થયેલું જોવા મળે છે અને એ સમયની અંદર અને એ આપણો સાહિત્યકની વારસો સમૃદ્ધ બનાવેલો છે ભારત ભૂમિની અને એ પછી નર્મદ નવલરામ કિશોરલાલ મસુરવાલા પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી મહીપતરામ રૂપરામ નીલકંઠ ગોવર્ધનામ ત્રિપાઠી જેવા રાક સાક્ષર વડીઓએ ગુજરાતી સાહિત્યને પણ ખૂબ જ સમૃદ્ધ બનશે અને એ સિવાય જે બીજા પણ લેખકો છે જે ગુજરાતી ભાષાની અંદર સાહિત્યનું લેખન કાર્ય કર્યું છે એ નર્મદ નવલરામ કિશોરલાલ મશરૂમાલા પત્નાલાલ પટેલ ઉમાશંકર જોશી મહિપતરામ રૂપરામ નીલકંઠ અને ગોવર્ધરામ ત્રિપાઠી આ જે લેખકોએ એમને પણ એમને પોતાની ભાષાની અંદર સાહિત્યની શું કર્યું છે લેખન કાર્ય કરેલું છે અને જેના થકી આપણા ભારતભૂમિમાં સમૃદ્ધ બનેલું જોવા મળે છે એ સિવાય જોઈએ હવે આપણે કે જે યુગ દરમિયાન તમિલ તેલુગુ કન્નડ અને મલયામ જે આ ચાર ભાષાઓ છે આપણે જો કે દક્ષિણની એ ચાર ભાષાઓ વધારે પ્રચલિત જોવા મળે છે અને તે સાહિત્યમાં દ્રવિડ ભાષાનો પણ સાહિત્યનો આ સમયમાં વિકાસ હોય છે જે દ્રવિડોની ભાષા છે એ ભાષાની આ ચાર ભાષાઓ છે એ ભાષાઓનો પણ આ ગુપ્ત યુગ દરમિયાન શું છે વિકાસ થતો જોવા મળે છે જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે કઈ ભાષા છે તમિલ છે આ ખાસ વીએસકેની અંદર વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો તેનો સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે જ્યારે ઈસવીસનની સૌ શરૂઆત થઈ હતી તે સમયની આ જૂને સાહિત્ય આપણને જોવા મળે છે તામિલ ભાષાની અંદર અને ભારતના પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન પણ છે જે પ્રચલિત પરંપરા એટલે જૂની પુરાની જે આપણી પરંપરાઓ છે એના આધારે સંગમનું પણ આયોજન થયેલું જોવા મળે છે જેમાં અનેક સંતો અનેક કવિઓ છે એ કવિઓ પોતાની રચનાઓ તૈયાર પણ કરેલી છે અને સંગમ જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર અનેક વિષયો પણ આપણને જોવા મળે છે જેમ કે રાજનીતિ યુદ્ધ પ્રેમ પ્રસંગ વગેરે આ જે સંગમ સાહિત્ય છે એની અંદર સમાવેશ કરવામાં આવે છે હવે આપણે કે આ સાહિત્યમાં જે પ્રસિદ્ધ ગ્રંથ છે કે સાહિત્યની અંદર કયા પ્રકારના ગ્રંથ છે તો એતુ થોઈક જે આઠ કાવ્યનું સંકલન છે કેટલા કાવ્યનો આઠ કાવ્યનું સંકલન છે કયો ગ્રંથ છે એતુ થોક બીજું છે તોલ કાવ્યમ વ્યાકરણ ગ્રંથ છે અને પથ્થું પાતું દસ ગીતો છે અને આ પૈકી એક કવિ તિરુવલ્લુવરે જે વિખ્યાત ગ્રંથ છે એ કયો ગ્રંથ છે કુરલ જેની રચના પણ કરેલી જોવા છે વિદ્યાર્થી મિત્રો તમારે વીએસકેની અંદર ખાસ યાદ રાખવાની જોડકાની અંદર પણ આવી શકે તો જે કવિ તિરુવલ્લુવરે છે જે વિખ્યાત જે પ્રખ્યાત જે ગ્રંથ તરીકે આખા વિશ્વની અંદર કુરલ ગ્રંથની રચના કરેલી જોવા મળે છે અને આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું પણ અંદર વિવેચન કરવામાં આવ્યું છે અને પત્તિકારમ અને મણિમેખલાઈ જે પ્રારંભિક તલીમ તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે બે ગ્રંથો જે તમિલની અંદર સાહિત્યની અંદર વિખ્યાત જગભરમાં વિખ્યાત એવા ગ્રંથો છે કહે છે શિલ્પતી કારમ અને મલી મણી મેખલાઈ આ પણ ની અંદર આવી શકે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ ની અંદરથી માં ઘણી રીતે પૂછાઈ શકે એવું છે અથવા ની અંદર પણ પૂછાય છે